આપણે મસાલાનો વઘાર કરીશું. એમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચા નાખીશું, ટામેટા નાખીશું. સરસ હલાવી દઈશું, એકદમ મિક્સ કરી નાખશું. ટમેટા નાખીશું, ધાણા જીરું નાખીશું, મરચું નાખીશું, મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું, ગરમ મસાલો નાખીશું. સરસ પાછું હલાવી દઈશું. એમાં આપણે બટેકા બાફેલા એડ કરીશું. આપણે એને મિક્સ કરી દઈશું. એમાં આપણે લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખી એકદમ મિક્સ કરી લેવાનું છે. આપણો મસાલો સરસ તૈયાર છે. આપણે એમાં ધાણા નાખીશું લીલા. આપણે વઘાર કરીશું. આપણે રાઈ નાખીશું. આપણે ટોપરાની ચટણી બનાવી છે, એકદમ મસ્ત બનાવી છે. તો આપણે એમાં હવે વઘાર કરીને નાખીશું. એમાં આપણે રાઈ નાખીશું. વઘારમાં આપણે રાઈ નાખીશું, સૂકા મરચા, તમામ પત્રો, મીઠો લીમડો. વઘારને એડ કરી દઈશું. આપણી ચટણી ટોપરાની સરસ તૈયાર છે. ટોપરાની ચટણી ઢોસા એ ખાવાની બહુ મજા આવે છે. આપણે ફરીવાર વઘાર કરીશું ડાળનો. એમાં આપણે રાઈ એડ કરીશું, જીરું, તમામ પત્રો, હુકા મરચા, મીઠો લીમડો, પછી કાંદા. આપણે દાળનો વઘાર કરી ઢોસાની દાળ બનાવી એટલે અમે કાંદા નાખીને વઘાર કરીશું. એમાં આપણે મીઠું નાખીશું, મરચું નાખીશું, હળદર નાખીશું. સરસ પાછો હલાવી દઈશું. આપણો વઘાર સરસ તૈયાર છે. આપણે હવે દાળમાં એડ કરી દઈશું. આપણી દાળ સરસ તૈયાર છે. આપણે લોટીને આવી રીતના પાણીને તેલથી લૂસી નાખીશું. પછી આપણે એમાં ખીરું એડ કરીશું. ખીરું એડ કરી આપણે એમાં મસાલો એડ કરીશું. મસાલો એડ કરીને વાળી દઈશું. આપણો ઢોસો સરસ તૈયાર. આપણો ઢોસો સરસ તૈયાર છે. તો હાલો ઢોસો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક છે.